स्टैंडर्ड 8 सब्जेक्ट इंग्लिश। गुड मॉर्निंग डियर स्टूडेंट्स। इंग्लिश में यूनिट 1 में अपने एक्टिविटी 7 आया छे। एक्टिविटी 7 ए वर्क इन पेयर्स। योर फ्रेंड इज आस्किंग यू अबाउट योर प्लान। यू हैव सम आइडियाज बट यू आर नॉट श्योर। चूज द वर्ड्स फ्रॉम द लिस्ट एंड राइट सेंटेंसेस विथ आई मे। ओके, जुओ अहीं एवं कहवा माँगे छे के तमारे जोड़ी में काम करवानुं छे। तमारा योर फ्रेंड इज आस्किंग यू अबाउट योर प्लान, एटले के तमारा प्लान विषे तमारो मित्र तमने पूछे छे। तमारी पासे अमुक आइडिया छे पण तमे चोक्कस नथी, अने तेना माटे आपणे अमुक शब्दों आप्या छे। ए शब्दोनुं शब्दोथी तमारे आई मे एटले कदाच संभावना दर्शावे छे। મે પણ સહાયકારક શબ્દ છે, મોડલ વર્બ છે કે જે તમારી ગ્રામરમાં આવશે। જુઓ અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે। એક્ઝામ્પલ છે વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ, કે તું તારી રજાઓ માટે ક્યાં જઈશ। તો અહીંયા આન્સર છે આઈ એમ નોટ શ્યોર, હું ચોક્કસ નથી। આઈ મે ગો ટુ સિમલા, જુઓ અહીંયા કૌંસમાં જે શબ્દ છે તેના વડે બનાવ્યું છે। આઈ મે ગો ટુ સિમલા, કદાચ મે સંભાવના દર્શાવે છે, ચોક્કસતા દર્શાવતું નથી કે કદાચ જવાય કે ના જવાય તે નક્કી નથી, પણ કદાચ આઈ મે ગો ટુ સિમલા। હવે આગળ આપણે બીજું પણ વાક્ય છે, એક્ઝામ્પલ હાઉ વિલ યુ ગો ધેર, બાય બસ ઓર કાર, તું ત્યાં કેવી રીતે જઈશ, બસ દ્વારા કે કાર દ્વારા। તો ફરીથી યથા સંભાવના દર્શાવતા શબ્દ દ્વારા આપણે વાક્ય બનાવવાનું છે। આઈ મે ગો બાય કાર, કદાચ હું કાર દ્વારા જઈશ। હવે એવી રીતે બીજા વાક્યો આપણે બનાવવાના છે, ચલો બનાવી દઈએ। જુઓ અહીંયા છે, પહેલું છે વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ, એટલે કે અઠવાડિયાના અંતમાં તું શું કરીશ। હવે આપણે વાક્ય બનાવવાનું છે મે દ્વારા, તો સંભાવના બતાવવાની છે કદાચ। તો હવે આપણે બનાવીશું, જુઓ બનાવી દઈએ। આઈ મે, જુઓ મોડલ વર્બ જો જેટલા પણ હશે એટલે કે સહાયકારક શબ્દ જોડે મૂળ ક્રિયાપદ જ આવશે। અહીંયા ગો છે, અહીંયા હવે વોચનું વોચ જ રહેશે। આઈ મે વોચ એ મૂવી, સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ। તો હવે આપણે એ આ પ્રશ્નનો મિનિંગ એવું થાય કે તમે શાળાએ કેવી રીતે જશો, તો કૌંસમાં છે ઓન ફૂટ। તો આપણે બનાવી દઈએ વાક્ય આઈ મે ગો, જુઓ અહીંયા ગોઈંગનું શું થઈ ગયું, મે લાગ્યું તો મૂળ ક્રિયાપદ ગો। આઈ મે ગો ઓન ફૂટ, કદાચ હું ચાલીને જઈશ। ત્રીજું છે વોટ આર યુ ટોકિંગ ઇન ડિનર ટેકિંગ ઇન ડિનર ટુ નાઇટ, આજે રાત્રિ ભોજનમાં તું શું લઈશ। તો આપણે જવાબ લખી દઈએ આઈ મે, જો હવે અહીંયા ટેકિંગનું થઈ જશે ટેક, આઈ મે ટેક, મે લાગ્યું એટલે મૂળ ક્રિયા પર ટેક, આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ। ચોથું છે વોટ આર યુ બાઈંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ, એટલે કે કપડાની દુકાનેથી તું શું લઈશ। તો હવે આપણે આન્સર બનાવીએ આઈ મે બાઈંગનું થઈ જાય બાય, કેમ કે મેં લાગ્યું એટલે આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ। છેલ્લું છે
When are you going for a movie? मूवी જોવા માટે તમે ક્યારે જશો? તો આપણે હવે બનાવીશું, આઈ મે ગોઈંગ નું થઈ જશે ગો, મે લાગે છે એટલે આઈ મે ગો નેક્સ્ટ ફ્રાઈડે. તો આ રીતે આપણે એક્ટિવિટી 7A સમજીને પૂરી કરી. બી છે સંવાદ છે, ચલો વાંચી લઈએ. વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ, એટલે કે આ સ્ટડીમાં આ જે છે સંવાદ તેનો અભ્યાસ કરી અને પછી જોડીમાં તમે આ સંવાદ તમે રજૂ કરી શકો છો તમારા મિત્ર સાથે. હાલમાં તમે તમારા ઘરે છો તો તમે તમારા મોટા ભાઈ બહેન જોડે કે નાના ભાઈ બહેન જે ભણતા હોય તેમની મદદ લઈ અને તમે આ સંવાદ બોલી શકો છો. ચલો સ્ટાર્ટ કરીશું. ગીતા સેઝ, વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? ગીતા કહે છે કે સાંજે તું શું કરી રહી છે કે શું કરી રહ્યો છે? તો મોના, સોરી અહીંયા છોકરી જ છે એટલે શું કરી રહી છે. મોના સેઝ નથિંગ સ્પેશિયલ, એટલે મોના કહે છે કે કંઈ ખાસ નહીં. ગીતા સેઝ ઓકે, કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ? ગીતા કહે છે કે સારું, શું સાંજે તું મારા ઘરે આવી શકે? બીકોઝ માય પેરેન્ટ્સ બુકડ ધ ટિકિટ્સ ફોર મુંબઈ, કારણ કે મારા માતા પિતાએ મુંબઈની ટિકિટ બુક કરાવી છે. જુઓ, પેરેન્ટ્સ એટલે માતા પિતા, અને ટિકિટ મુંબઈ માટે બુક કરાવી છે. They might leave tonight. જુઓ અહીંયા માઇટ જે શબ્દ છે તે પણ તમારો મોડલ વર્બ છે, તે પણ સંભાવના કદાચ થશે, કદાચ માટે છે, સંભાવના દર્શાવે છે, એટલે તેઓ કદાચ આજે રાત્રે નીકળશે. I might have good company, મને કદાચ સારી સંગત મળે. મોના says certainly I will come, એટલે મોના કહે છે ચોક્કસ હું આવીશ. તો વિદ્યાર્થીઓ અહીંયા તમારો આ બીજો આ એક મોડલ વર્બ છે જે છે માઇટ, જે પણ સંભાવના દર્શાવે છે કદાચ. જુઓ હવે આપણે અહીંયા માઇટ વડે જેમ મેં તમને કીધું એમ કે દરેક સહાયકારક શબ્દ હોય, મોડલ વર્બ હોય, તેની સાથે મૂળ ક્રિયાપદ જ આવે. જેમ કે અહીંયા માઇટ લીવ, માઇટ હેવ, એટલે કે અહીંયા તમારે હવે માઇટ વડે ખાલી જગ્યા ભરી અને કૌંસમાં જે ક્રિયાપદ છે તેની વડે તમારે આ બ્લેન્ક ભરવાની છે. જેમ કે જુઓ પહેલું છે રાહુલ સેઝ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી, એટલે કે રાહુલ કહે છે કે આકાશ વાદળા ઘણા વાદળાથી ઘેરાયેલું છે કે ઘણા વાદળા છે આકાશમાં. તો મેહુલ સેઝ ઇટ, હવે જો કદાચ એટલે કે સંભાવના દર્શાવવાની છે એટલે આપણે માઇટ તો લખીશું ઇટ માઇટ, પછી કૌંસમાં જે ક્રિયાપદ હશે તેનું મૂળ ક્રિયાપદ એટલે એનું એ જ લખવાનું રેઇન. ઇટ માઇટ રેઇન ટુડે, એટલે કે કદાચ આજે વરસાદ પડશે. બંટી સેઝ માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ, બંટી કહે છે મારું ઘરકામ અધૂરું છે, ઇનકમ્પ્લીટ એટલે પૂર્ણ અપૂર્ણ છે. મોન્ટી સેઝ ધ ક્લાસ ટીચર, હવે અહીંયા માઇટ તો આપણે લખવાનું જ, ધ ક્લાસ ટીચર માઇટ મૂળ ક્રિયાપદ પનીશ, પનીશ યુ ટુમોરો, વર્ગ શિક્ષક આવતીકાલે તને સજા કરશે. કેતન સેઝ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ, કેતન કહે છે મેરિટ લિસ્ટમાં મારું ત્યાં મેરિટ લિસ્ટમાં મારું નામ છે. વીણા સેઝ યુ માઇટ, યુ માઇટ, હવે અહીંયા આપણે સંભાવના દર્શાવવાની છે એટલે કદાચ, તો આપણે લખીશું ગેટ, યુ માઇટ ગેટ એડમિશન. ક
कदाच तने एडमिशन मळशे। तेजस सेज इंडिया नीड्स। हवे अहींया रन्स छे तो आपणे कोईपण आंकड़ो लखवानो छे, केम के अहींया देखो नीचेनो वाक्य वाँचवानुं। अमित सेज वी माइट विन ध मैच, એટલે અમિત કહે છે કદાચ આપણે મેચ જીતી જઈશું, એટલે આપણે અહીંયા લખવાનું છે કે ઇન્ડિયા નીડ્સ ઓનલી ફોર રન્સ। તો અહીંયા પછી નીચે અમિતે કીધું છે વી માઇટ વિન ધ મેચ, કે અમે કદાચ મેચ જીતી જઈશું। પપ્પા સેઝ સ્ટ્રાઇક છે, હવે સ્ટ્રાઇકથી વાક્ય બનાવવાનું છે, દેલા નીચે દેખી લઈએ શું છે। રિનલ સેઝ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે, આજે આપણે આપણને કદાચ બસ મળે નહીં, એટલે હવે અહીંયા આપણે સ્ટ્રાઇક એટલે હડતાલથી બનાવવાનું છે। ધ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક। તો નીચે રિનલ છે જેનો જવાબ છે વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે। તો આ રીતે આપણે એક્ટિવિટી 7A અને B પૂરી કરી છે। હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। થેન્ક યુ।